हेलो विद्यार्थी मित्रों, क्रिएटिव टीचिंग यूट्यूब चैनल में फरी एक बार आपनु स्वागत है। आज आपने गुजरात नी अस्मिता में जे पण क्वेश्चन आंसर आवे छे तेनी चर्चा करवाना छे। आज आपने गुजरात नी अस्मिता क्वेश्चन आंसर स्वरूपे भणवाना छे, जेथी करीने आवनारी क्लास 3 नी एग्जाम में तमने इम्पोर्टंट साबित थाय। तो चलो आज नो लेक्चर चालू करिए। ए पहला जो तुम मेरी चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब करी बेल आइकन क्लिक कर दीजो, अने वीडियो गमे तो वीडियो ने लाइक करजो अने वधुमां वधु शेयर कर। चलो आज नो लेक्चर चालू करिए। तो पहला जोईए तो पहलो क्वेश्चन छे, ધોળાવીરા નગર સંસ્કૃતિનો આકાર કેવો છે? તો ધોળાવીરા નગર સંસ્કૃતિનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે। જ્યારે બીજો ક્વેશ્ચન છે, ધોળાવીરા અંગે નીચેના વિધાન તપાસો, એટલે કે નીચે બે વિધાન આપ્યા છે તેમાંથી સાચા વિધાન કયા છે તે તપાસવાના છે। એટલે કે એક્ઝામમાં આવી રીતના પણ ક્વેશ્ચન આવે છે, એટલે મેં આવી રીતના પણ ક્વેશ્ચન કવર કરી લીધા છે। તો ચાલો નીચે આપેલા બે વિધાન જોઈએ। તો જોઈએ તો ધોળાવીરા ખાતે સિંધુ લિપિમાં કોતરાયેલા 8 જેટલા શિલાલેખ મળી આવ્યા છે, જ્યારે બીજું વાક્ય છે, ધોળાવીરા કોટની ફરતે 4 કોતરણીવાળા દરવાજા મળી આવેલ। તો આમાં બીજું વાક્ય સાચું છે, જેમાં ધોળાવીરા કોટની ફરતે 4 કોતરણીવાળા દરવાજા મળી આવ્યા છે। જ્યારે પહેલા વાક્યમાં જોઈએ તો ધોળાવીરા ખાતે સિંધુ લિપિમાં કોતરાયેલા 8 જેટલા શિલાલેખો મળી આવ્યા છે, એ નહીં પણ 8 ની જગ્યાએ 10 જેટલા શિલાલેખો મળી આવ્યા છે। એટલે કે ધોળાવીરા ખાતે સિંધુ લિપિમાં કોતરાયેલા 10 જેટલા શિલાલેખો મળી આવ્યા છે। હવે આગળ વધીએ તો આગળ જોઈએ તો ગુજરાતના પૌરાણિક ઇતિહાસ બાબતે નીચેના વિધાન તપાસો, એટલે કે બે વિધાનમાંથી સાચું વિધાન કયું છે? તો શ્રી કૃષ્ણ સત્વત કુળના સૂર્યવંશી યાદવ હતા, અને બીજું વાક્ય છે, મુનુથી ગણીએ તો કૃષ્ણ ભગવાન 61મા પુરુષ હતા। એટલે કે મુનથી ગણીએ તો કૃષ્ણ ભગવાન 61મા પુરુષ હતા, તે વાક્ય સાચું છે। તો જોઈએ તો કયા કવિએ પોતાની કૃતિ ગિરનારના ચરણેમાં અશોક શિલાલેખને શૈલ્યકર્ણ તરીકે બિરદાવ્યો છે? તો નન્હાલાલ કવિએ પોતાની કૃતિ ગિરના ચરણેમાં અશોકના શિલાલેખને શૈલ્યકર્ણ તરીકે બિરદાવ્યો છે। તો સમ્રાટ અશોકના શિલાલેખમાં લખાયેલ બાબત નીચેના વિધાનો તપાસો, એટલે કે સમ્રાટ અશોકના શિલાલેખમાં નીચેની બાબતોમાંથી કઈ બાબતો સાચી છે તે તપાસવાનું છે। તો શક સંવત 72ના વર્ષમાં મત્સર સુદ એકમના દિવસે સૂર્ય તળાવ તૂટ્યું હતું। બીજું છે સકંદગુપ્ત, આ શિલાલેખમાં 39 જેટલા સુંદર શ્લોક કાવ્યો કોતરાવ્યા હતા। તો આ બંને વાક્યો સાચા છે, જેમાં પહેલું વાક્ય છે, શક સંવત 72 વર્ષમાં માક્ષર સુદ એકમના દિવસે સુદર્શન તળાવ તૂટ્યું હતું, અને બીજું છે, સકંદગુપ્તે આ શિલાલેખમાં 39 જેટલા શ્લોકો કોતરાવ્યા છે। પછી જોઈએ તો વલ્લભી પર કોના આક્રમણના લીધે વલ્લભી નું પતન થયું છે? તો વલ્લભી પર અરબ સરદાર ઉમર બિન જામલ ના આક્રમણના લીધે વલ્લભી નું પતન થયું। તો ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે? તો ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ હર્ષ રચિતમાં જોવા મળે છે। ચાલુક્ય વંશના કયા રાજાને હરાવી રાષ્ટ્રકૂટોએ લાટ પ્રદેશ પર શાસન જમાવ્યું હતું? તો ચાલુક્ય વંશના વિજયરાજને હરાવીને રાષ્ટ્રકૂટોએ લાટ પ્રદેશ પર શાસન જમાવ્યું હતું। તો પંચાસરના ચાવડા રાજા જયશિખરીની કીર્તિ અને સમૃદ્ધિ અંગે ભૂવળ રાજાને કોને માહિતી આપી હતી? તો પંચાસરના ચાવડા રાજા જયશિખરીની કીર્તિ અને સમૃદ્ધિ અંગે ભૂવળ રાજાને કલ્યાણીના
વિજય સેને માહિતી આપી હતી. સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી વિશે નીચેના વિધાનો તપાસો. એટલે કે સોલંકી વંશના રાજા ભીમદેવ વિશે નીચેના વાક્યોમાંથી કયા વાક્યો સાચા છે તે તપાસવાના છે. તો ભીમદેવ સિંધુ નદી પર પુલ બંધાવી સિંધુ રાજા હમુકને હરાવ્યા હતા. ભીમદેવ ચેદીના રાજાના કારણે પણ હાર્યો હતો. આબુના પરમાર રાજા તેમજ નડ્ડુના ચૌહાણ રાજાને હરાવ્યો હતો. તો આ ત્રણ વાક્યો આપેલા છે. આ ત્રણે ત્રણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી વિશે સાચા છે. તો હવે આપણે આગળ વધીએ. તો આગળ જોઈએ તો ગુજરાતમાં સિંહ સંવતની શરૂઆત ક્યારે થઈ હતી. તો ગુજરાતમાં સિંહ સંવતની શરૂઆત ઈસવીસન 1170 માં થઈ હતી. તો કુમારપાળ સિદ્ધરાજ જયસિંહથી બચવા માટે હેમચંદ્રાચાર્યની શરણે ગયો ત્યારે હેમચંદ્રાચાર્ય ક્યાં વસતા હતા. તો કુમારપાળ સિદ્ધરાજ જયસિંહથી બચવા માટે હેમચંદ્રાચાર્યની શરણે ગયો ત્યારે હેમચંદ્રાચાર્ય ખંભાત ખાતે વસતા હતા. સોલંકી વંશના રાજા અજયપાળ શિવધર્મી હોવાથી કોના દ્વારા તેમનો વધ કરવામાં આવ્યો હતો. તો સોલંકી વંશના રાજા અજયપાળ શિવધર્મી હોવાથી વિજયદેવ દ્વારા તેમનો વધ કરવામાં આવ્યો હતો. તો ડભોઈના કિલ્લામાં આવેલા વૈદ્યનાથ મંદિર અને કટક તળાવ નિર્માણ કોના દ્વારા થયું છે. ડભોઈના કિલ્લામાં આવેલ વૈદ્યનાથ મંદિર અને કડક તળાવનું નિર્માણ વિષમદેવ દ્વારા થયું છે. તો દેલવાડાના દેરાના મુખ્ય સ્થાપિત કોણ હતા. એટલે કે દેલવાડાના દેરા જે બનાવ્યા છે તેના મુખ્ય સ્થાપક કોણ છે. તો તે છે શોભનાથ. સલ્તનત સમય દરમિયાન ગુજરાતમાં ફાટી નીકળેલા બળવાને દબાવવા દિલ્હીથી કયો સરદાર ગુજરાત આવેલો. તો સલ્તનત સમય દરમિયાન ગુજરાતમાં ફાટી નીકળેલા બળવાને દબાવવા દિલ્હીથી ગયાસુદ્દીન ગાઝી નામનો સરદાર ગુજરાત આવેલો. તો મીરાતે સિકંદરીના લેખક કોણ છે. તો મીરાતે સિકંદરીના લેખક મંઝુ ઇબન અકબર છે. તો અમદાવાદમાં આવેલી સૌથી મોટી જુમ્મા મસ્જિદનું બાંધકામ ક્યારે પૂર્ણ થયું હતું. તો અમદાવાદમાં આવેલી સૌથી મોટી જુમ્મા મસ્જિદનું બાંધકામ ઈસવીસન 1424 માં પૂર્ણ થયું હતું. મીરાતે અહમદીના લેખક કોણ છે. તો મીરાતે અહમદીના લેખક મિર્ઝા મોહમ્મદ છે. જહાંગીરનો ગુજરાતનો સુબેદાર મુર્તઝા ખાન બુખારી નું મૂળ નામ શું છે. તો જહાંગીરનો ગુજરાતનો સુબેદાર મુર્તઝા ખાન બુખારી નું મૂળ નામ શેખ ફરીદ છે. મુઘલ શાસકના કયા સુબાના સમયમાં અમદાવાદમાં શાહ સોમપાલના પુત્ર રૂપચંદની પાછળ તેની ત્રણ પત્નીઓ સતી થઈ હતી. તો મુઘલ શાસકના અબ્દુલ્લા ખાન ફિરોઝ જંગ ના સમયમાં અમદાવાદમાં શાહ સોમપાલના પુત્ર રૂપાચંદની પાછળ તેમની ત્રણ પત્નીઓ સતી થઈ હતી. તો જહાંગીરના ગુજરાત પ્રવાસ દરમિયાન ગુજરાતનો મુઘલ સુબેદાર કોણ હતો. તો જહાંગીરના ગુજરાત પ્રવાસ દરમિયાન ગુજરાતનો મુઘલ સુબેદાર તરીકે મુર્કબર ખાન હતો. જહાંગીરના સમયમાં અમદાવાદની ટંકશાળામાં કોના નામના સિક્કા પાડવામાં આવતા હતા. તો જહાંગીરના સમયમાં અમદાવાદની ટંકશાળામાં જહાંગીર અને નૂરજહાંના સિક્કા પાડવામાં આવતા હતા. તો શાહજહાંના કયા સુબ્બાએ ગુજરાતમાં સિદ્ધપુરના કોડી અને ધંધુકાના કોડી અને ધંધુકાના કાઠીઓ પર ધાક બેસાડી રાજ્યમાં શાંતિ સ્થાપી હતી. તો શાહજહાંના આઝમ ખાન સુબ્બાએ ગુજરાતના સિદ્ધપુરના કોડી અને ધંધુકાના કોડી અને કાઠી લોકો પર ધાક બેસાડીને રાજ્યમાં શાંતિ સ્થાપી હતી. તો કયા મુઘલ સુબેદારના સમયમાં છત્રપતિ શિવાજીએ ગુજરાત પર પ્રથમ વખત લૂંટ ચલાવી હતી. તો
मोहब्बत खान सूबेदार ना समय मो छत्रपति शिवाजी गुजरात पर प्रथम वार लूंट चलावी हती। तो शाहजहां ना कया पुत्रे सूरत पर लूंट चलावी हती? तो शाहजहां ना मुराद बख्श पुत्रे सूरत पर लूंट चलावी हती। तो फ्रेंचो ने गुजरात ना सूरत मो व्यापारी कोठी स्थापवानी मंजूरी कोने आपी हती? तो फ्रेंचो ने गुजरात मो सूरत मो व्यापारी कोठी स्थापवानी मंजूरी औरंगजेबे आपी हती। तो वडोदरा कई साल मो गायकवाड़ नी राजधानी बन्यू? तो वडोदरा ईस्वी सन 1734 मो गायकवाड़ नी राजधानी बन्यू। तो सूरत मां आवेला किल्ला जे ईस्वी सन 1540-41 ना समय दरमियान बंधायेलो छे, जे कोना द्वारा बंधावामां आवे छे? तो सूरत मां आवेला किल्ला जे ईस्वी सन 1540-41 ना समय दरमियान बंधावामां आव्या छे, जे सफर सलामती द्वारा बंधावामां आव्या छे। तो काष्ठकालना उत्तम नमूना तथा कुमारपाड़ अने हेमचंद्राचार्य नी तस्वीर धरावतु चिंतामणि पार्श्वनाथ देरासर क्यां आवेलू छे? तो काष्ठकलाना उत्तम नमूना तथा कुमारपाड़ अने हेमचंद्राचार्य नी तस्वीर धरावतु चिंतामणि पार्श्वनाथ देरासर ए सूरत खाते आवेलू छे। तो मध्य प्रदेश मां आवेला ओम कालेश्वर ज्योतिर्लिंग कई नदी ना काठे आवेलू छे? तो मध्य प्रदेश मां आवेल ओम कालेश्वर ज्योतिर्लिंग ए नर्मदा नदी ना किनारे आवेलू छे। जिलियो में पड़कार नवलकथा ना लेखक कौन छे? तो जिलियो में पड़कार नवलकथा ना लेखक ध्रुव कुमार पंड्या छे। तो गुजरात मां कया स्थले दर महीने तीजा गुरुवारे बुक लवर्स मीट मळे छे? तो गुजरात मां भरूच खाते दर महीनाना तीजा गुरुवारे बुक लवर्स मीट मळे छे। तो पूज्य हंसदेवजी नो आश्रम क्या आवेलो छे? तो पूज्य हंसदेवजी नो आश्रम भरूच खाते आवेलो छे। कणनी दंत कथाओ साथे जोड़ायेल अक्षरवड कई नदी ना किनारे आवेलो छे? तो कणनी दंत कथाओ साथे जोड़ायेल अक्षरवड ए तापी नदी ना किनारे आवेलो छे। तो वडोदरा खाते आवेल कीर्ति मंदिर मो कया चित्रना तैली चित्रो आवेला छे? तो वडोदरा खाते आवेल कीर्ति मंदिर मो नंदाला बोझना तैली चित्रो आवेला छे। तो डभोई साथे जोड़ायेल हीरा काड़ियाए गुजरातना बीजा कया किल्लाओना बेनमूनी कोतरणीवाड़ी कमान आपेली छे? तो डभोई साथे जोड़ायेल हीरा काड़ियाए झुंझुवाड़ाना किल्लानी बीजी बे नमून कोतरणी काम करेलू छे। हीरा काठियावाड़नी वारसने विरस्ती वार्ता स्वरूपे अने गुलाम प्रजानी वेदनाने दर्शावती नवलकथा विनीपात ना लेखक कोण छे? तो हीरानी कड़िया वसाहतने विरस्ती वार्ता स्वरूपे गुलाम प्रजानी वेदना दर्शावती नवलकथा विनीपात ना लेखक धूमकेतु एटले के गौरी शंकर जोशी छे। तो माणिकराव नु शस्त्रा गांव क्या आवेलू छे? तो माणिकलाल नु शस्त्रा गांव वडोदरा मां आवेलू छे। तो 11मी सदी मां चंद बरोटे पावागढ़ एटले के पावापति तरीके कोनो उल्लेख कर्यो छे? तो 11मी सदी मां चंद बरोटे पावागढ़ तरीके तुवार कुवाना रामगौर नो उल्लेख कर्यो छे। तो ईस्वी सन 1803 मो सिंधिया पासे थी कया अंग्रेज अधिकारीए पावागढ़ जीती लीधु हतु? तो ईस्वी सन 1830 मो सिंधिया पासे थी सेनापति वुडिंगटन अंग्रेजी अधिकारीए पावागढ़ जीती लीधु हतु। आ साथे ज आजनो वीडियो पूरो करीए छीए। जो तमने वीडियो गमे होय तो वीडियोने लाइक करजो, वधुमां वधु शेर करजो अने बीजा आवा वीडियो जोईता होय तो कमेंट करजो। अने मारी चेनल पर नवा छो ने अत्यार सुधी वीडियो जोयो छे तो मारी चेनलने सब्सक्राइब करवानुं भूलता नहीं अने बाजुमां आपेलो बेल आइकन क्लिक करी देजो जेथी आवनारा आवा ज वीडियोनी नोटिफिकेशन मळती रहे। थैंक यू वॉचिंग फॉर माय वीडियो।